वडाप्रधान नरेन्द्र मोदी 12 मार्च अमदावाद आवशे त्यारे 12 मार्चे दांडी यात्रा ने प्रस्थान करावशे। 12 मार्चना पीएम ना कार्यक्रम ने लईने तैयारीओ शुरू करी देवामां आवी छे। साबरमती आश्रम नजीक तैयार करायो छे एक डॉम। पीएम ना प्रोग्राम ने लईने उच्च अधिकारीओनी अहीं एक मीटिंग मळशे। उच्च अधिकारीओ आ बेठकमां पहोंची रह्या छे। आ अंगे वधु माहिती संवाददाता विभू पटेल आपी रह्या छे। विभू, 12 मार्चे फरी एक वार दांडी यात्रानुं प्रस्थान करावशे प्रधानमंत्री मोदी, त्यारे जाणवा मांगे छे तेने लईने केवी तैयारीओ हाल त्यां करवामां आवी रही छे? झरणा वडाप्रधान नरेन्द्र मोदी 12 मार्चना છે તે અમદાવાદ આવવાના છે અને ગાંધી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોગ્રામને લઈ અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે સાબરમતી આશ્રમની બાજુના જે મેદાન છે ત્યાં ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલે કે જે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં ખાસ કરીને કાર્યક્રમ રાખવામાં આવશે। સાથે જ તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક મીટિંગ છે તે મળી રહી છે, એટલે કે મીટિંગમાં કલેક્ટર પણ ઉપસ્થિત છે, એટલે કે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમ છે તેને લઈ અને બેઠક ચર્ચા કરવામાં આવી છે। આખા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 તારીખે જ્યારે ગાંધી આશ્રમ આવશે, એટલે કે ગાંધી આશ્રમની પણ વિઝિટ કરશે અને દાંડી યાત્રાને પણ પ્રસ્થાન કરાવવાના છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે કે સાબરમતી આશ્રમનો વિકાસ, એટલે કે એ પ્રોજેક્ટનું પણ ગઈકાલે જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ બેઠક કરવામાં આવી હતી અને તેની પણ સમીક્ષા અને આખું પ્રેઝન્ટેશન ગાંધી આશ્રમના જે ડેવલપમેન્ટ થવાનું છે તેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા, ત્યારે તેને લઈને અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ડોમ તૈયાર કરવામાં આવશે અને સુરક્ષાને લઈ પણ અહીં મહત્ત્વની બેઠક છે તે મળી રહી છે। કુલ વિભુ, તો આ બેઠક મળી રહી છે જેના લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે, આભાર। તો પ્રધાનમંત્રી જ્યારે 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે ત્યારે તે પહેલાં એક ઉચ્ચસ્તરીય બેઠક ગોઠવવામાં આવી। પ્રધાનમંત્રીના આગમનથી લઈને આખોય જે દાંડી યાત્રાનો કાર્યક્રમ યોજિત થશે તેને લઈને કેવી તૈયારીઓ કરવી અને શું શું સુરક્ષાનું ધ્યાન રાખવું તે તમામ બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી મોદીની આજે રેલી યોજાશે। પ્રધાનમંત્રી મોદી કોલકાતામાં આજે જનસભાને સંબોધશે। બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદીની સભા। મિથુન ચક્રવર્તી આજે ભાજપમાં થઈ શકે છે સામેલ। તો પ્રધાનમંત્રી મોદીની આ રેલીમાં 7 લાખથી વધુ લોકો એકઠા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તમામ તૈયારીઓ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરી લેવામાં આવી છે। તો સાથે જ આ રેલી દરમિયાન અભિનેતા મિથુન ચક્રવર્તી પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ, જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે પ્રધાનમંત્રી મમતા દીદીના ગઢમાં પહોંચશે અને ત્યાંથી ભરશે હુંકાર। તો આ તરફ અમિત શાહનું મિશન દક્ષિણ કન્યાકુમારી અને કેરળમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। સુચિંદ્રમ મંદિરમાં તેઓ દર્શનાર્થે પહોંચ્યા હતા, જ્યાં એક તરફ પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે ત્યારે બીજી તરફ અમિત શાહ જે છે તેઓ મિશન દક્ષિણ પણ ઉતર્યા હોય તેવી તસવીરો સામે આવી રહી છે। કારણ કે આજે તેઓએ કન્યાકુમારી અને કેરળમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં પહોંચી તેઓએ સુચિંદ્રમ મંદિરમાં દર્શનનો પણ લહાવો લીધો હતો। તો બંને સ્થળો પર રેલી યોજાવા જઈ રહી છે, જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી દ્વારા રેલી યોજવામાં આવી, ત્યાં બીજી તરફ અમિત શાહ દ્વારા અહીં પણ મિશન દક્ષિણ હેઠળ પ્રચાર પૂરજોશમાં કરવામાં આવ્યો। તો પ્રચાર પૂરજોશમાં, જ્યાં પ્રધાનમંત્રી તેને ગૃહમંત્રી પ્રચારમાં જોતરાયા છે, જ્યાં આજે કોલકાતા ખાતે બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદીની રેલી જેમાં મિથુન સામેલ થશે, ત્યાં બીજી તરફ દક્ષિણ મિશન દક્ષિણ હેઠળ આજે અમિત શાહ પણ રેલી સંબોધી રહ્યા છે, જેમની રેલીમાં પણ મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા હતા।
आ पहला मिथुन भाजपा में जोड़वानी अटकलों त्यारे शुरू थई हती ज्यारे संघना वडा मोहन भागवत गया महीने तेमना मुंबई स्थित घरे मुलाकात करवा माटे पहोंच्या हता अने त्यारथी ज एवुं लागी रह्युं हतुं के पश्चिम बंगाल इलेक्शन पहला मिथुन चक्रवर्ती भाजप पार्टी में शामिल थई शके छे। मिथुन चक्रवर्ती ऑक्टोबर 2019 में नागपुर की मुलाकात लीधी थी और आ समय दरमियान पण तेओ संघना वडा मोहन भागवत ने मळ्या हता। एटले आज एवी शक्यताओ पूरेपूरी छे ज्यां पश्चिम बंगाल की आ रेली दरमियान अभिनेता मिथुन चक्रवर्ती जे छे तेओ भाजपा विधिवत रीते जोड़ाया।